નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળના કોલેજ કેમ્પસ ખાતે ગાયકવાડ સ્ટેટના બરોડા ક્રિકેટ એસોસિએશન ક્રિકેટમાં હુનર ધરાવતા યુવકોને પ્રોત્સાહન મળે અને ક્રિકેટની દુનિયા પોતાનું નામ બનાવી શકે તે માટે ટ્રેનિંગ ડભોઈ ખાતે પણ શરૂ કરવામાં આવી હતી. આગામી 11 અને 12 ડિસેમ્બરના રોજ 14 થી 21 વર્ષના યુવા ખેલાડીઓની નિયુક્તિ માટે અતુલ બોરેડ, વિનિતભાઈ વાડકર, સમીમ ખંડે, રાકેશ સોલંકી અને અમર પેટીવાળા સહિત નિષ્ણાંતોની ટીમ સિલેક્શન કરી બાળકોને ક્રિકેટ માટે આગળ લઈ જવા હાલક ધરાવનાર છે. ત્યારે આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ હાજર રહી સિલેક્શન હાથ ધરશે. નયન મોગિયા, કિરણ મોરે, આવા ઘણા બધા ક્રિકેટર્સ કે જે વર્લ્ડ લેવલે પોતાનું દાયિત્વ સાબિત કરી શક્યા છે એવા ખેલાડીઓને અહીંયા મૂકી અને જે આ આવનાર ઉભરતી જે આપણી પ્રતિભાઓ છે તેઓને ખૂબ સારું જ્ઞાન મળે, ખૂબ સારું ક્રિકેટ રમી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વિનામૂલ્યે અહીંયા આ બરોડા ક્રિકેટ એસોસિએશન આ અહીંયા કોચિંગ કેમ્પ છેલ્લા 5-7 વર્ષથી અહીંયા ચાલી રહ્યો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા અહીંયાથી અંડર 14, અંડર 16, અંડર 19 અને અત્યાર તો અંડર 23 પણ અહીંયા ચાલુ કરવામાં આવેલ છે અને લેડીઝ પણ આ ગેમ્સની અંદર આગળ આવે અને અહીંયા મહિલા કોચિંગ કેમ્પ પણ ચાલુ કરવા માટેની પરમિશન મળી ગયેલ છે તો મહિલા કોચિંગ માટે પણ મહિલાઓ પણ આગળ આવે. ગાયકવાડી સ્ટેટ છે, ગાયકવાડી સ્ટેટની અંદર ઘણી બધી પ્રતિભાઓ આવી છુપાયેલી છે. પહેલાં એવું હતું કે બોમ્બે, દિલ્હી, મોટા મોટા જે રાજ્યો છે ત્યાંથી અને મોટા મોટા જે શહેરો છે ત્યાંથી ખેલાડીઓ મળતા હતા, પરંતુ હવે જે ગ્રામ્ય વિસ્તારમાંથી ખેલાડીઓ મળી રહ્યા છે એ એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો ખૂબ સારો અભિગમ છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે ક્રીમ ખેંચવાનું છે એ ક્રીમ લેવા માટે આ 2 દિવસ જે કેમ્પ રાખવામાં આવ્યો છે, 11 અને 12, 11ના દિવસે અંડર 14 છે અને 12ના દિવસે અંડર 16, અંડર 19, કે જે બરોડા ક્રિકેટ એસોસિએશન અને આદિત્ય બિરલા આ બંનેના સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો છે અને આમાં જે કોઈ સિલેક્શન આવશે એને ઠેઠ સુધીની બધી જવાબદારી આ 2 બરોડા ક્રિકેટ એસોસિએશન અને આદિત્ય બિરલા ગ્રુપ આ લોકો લેશે અને ભણાવવાની, રમવાની બધી જ વ્યવસ્થા આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. બરોડા ક્રિકેટ એસોસિએશન અને આદિત્ય બિરલા કેપિટલના સંયુક્ત ઉપક્રમે આ એક ટેલેન્ટ હન્ટ જે પ્રતિભાઓની શોધમાં અમે એક સ્લોગન આપ્યું છે કે સ્ટ્રીટ લાઇટથી ફ્લડ લાઇટ સુધી. આ એક ઉપક્રમ છે અને કહેવાય કે એક અભિયાન છે બરોડા ક્રિકેટ એસોસિએશન આદિત્ય બિરલા ગ્રુપનું, કે અમે હમણાં મહેસાણા, નવસારી, એક જૂના ગાયકવાડી સ્ટેટના સંલગ્ન વિસ્તારમાં આવતા તમામ ખેલાડીઓને આ એક પ્રાર્થના છે કે અંડર 14થી લઈને અંડર 20, અંડર 19 સુધીના અને મહિલા ક્રિકેટરો આ એક પ્રતિભાઓની ખોજ ચાલી રહી છે એના સંદર્ભમાં ડભોઈમાં આવતીકાલે અંડર 14 અને પછીના દિવસે રવિવારે અંડર 16, અંડર 19 માટેની આ પ્રતિભાઓની ખોજનો એક ઓપન સિલેક્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારી એક નમ્ર વિનંતી અને અપીલ છે ખાસ કરીને વડોદરા ડભોઈના અને આજુબાજુના વિસ્તારના વાલીઓને કે એમના છોકરાઓને મોટી સંખ્યામાં મોકલે અને જે જે જોઈએ છે જેની સાથે કાં તો આધાર કાર્ડની કોપી હોય કે બર્થ સર્ટિફિકેટ હોય અને અંડર 14, અંડર 16 અને અંડર 19 જે વય જૂથ છે તો એ જોઈને કાલે અને પરમ દિવસે મોટી સંખ્યામાં મોકલે અને આમાંથી શું છે કે જે એક બે ટેલેન્ટેડ પ્લેયર આવે અને એનું આગળ રિપ્રેઝન્ટેશન બને એ જ આ બરોડા ક્રિકેટ એસોસિએશનના આદિત્ય બિરલા ગ્રુપનો એક આશય છે. તો મારી નમ્ર અગેન એક નમ્ર વિનંતી છે ખાસ કરીને ડભોઈના નગરજનોને કે સારી સંખ્યામાં ઉપસ્થિત રહીને બરોડા ક્રિકેટ એસોસિએશનના આદિત્ય બિરલા ગ્રુપના આ ઉપક્રમને થોડો હેલ્પ કરે અને આગળ વધારે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.